दर्शक मित्रों, डेली बोडेली न्यूज में आप सबनु हार्दिक स्वागत करू छू। हूँ मईद्दीन खत्री। नसवाड़ीना रेणक विस्तार में वीज करंट लागी जता बकरीनु मौत थयु छे। नसवाड़ी ग्राम पंचायत सत्ताधीशोनी बेदरकारी सामे आवी छे। छेल्ला घणा समयथी नागरिकोनी विकासना कारणे रोष छे, त्यारे आजे वधु ग्राम पंचायत सत्ताधीशोनी बेदरकारीने कारणे मूंगा पक्षीनु मौत थयु छे। वीजना वायर खुल्ला होवाने कारणे मूंगा पक्षी बकरीनु मौत थयु छे। आ घटना बनावने लईने लोकोमां भारे रोष जोवा मळ्यो छे। घटनास्थळ पर લોકોના ટોળા ઉમટી પડ્યા છે। વિધવા મહિલાનો સ્થળ પર આક્રત જોવા મળ્યો હતો કે કેમ કરી બકરીના બચ્ચાને દૂધ પીવડાવીશ અને ક્યાંથી પીવડાવીશ તેવા અનેક સવાલો છે। જ્યારે સ્થાનિકોનો પણ ભારે રોષ જોવા મળ્યો છે, ત્યારે નાના બાળકો પણ ત્યાં જ રમતા હોય છે। જ્યારે કોઈ બાળકનો ભોગ બને તો આના જવાબદાર કોણ રહેશે એવા અનેક સવાલો થયા છે। આવો સાંભળીશું ગામ લોકો આ અંગે શું કર્યા છે। મારી દુકાનની બાજુમાં આ પંચાયતનો બોર છે અને ત્યાં વાયર છૂટતા હતા। અચાનક એક બકરી અહીંયા ચરતા ચરતા આવી અને એને શોર્ટ લાગી ગયો અને તાત્કાલિક એનું મૃત્યુ થયું। આ પંચાયતની બેદરકારી કહેવાય કે અહીંયા છોકરા પણ રમે છે અને ટ્રાફિકવાળો વિસ્તાર છે। કાલ ઉઠીને કોઈ બીજા માણસને કે કરંટ લાગતો ને મરી જતો તો એનો જવાબદાર કોણ? આજે આ બકરી મરી ગઈ, આ એક ગરીબ માણસની બકરી મરી ગઈ છે, એનો કોણ, એનો મોઆવજો કોણ આપશે? પંચાયત જવાબદાર કે સરકાર જવાબદાર? કરંટ લાગવાનું કારણ વાયર ફોલ્ડ હતા સાહેબ, ઉપર જ વાયર છૂટતા મૂકેલા છે અને વાયર દેખીતી આંખે દેખાય છે કે વાયરના કોઈ પણ ટેપ મારેલી નથી અને ઉપર રોડ પર છૂટતા વાયર મૂકેલા છે। બોડેલી ખાતે આવેલી જિંદાલ કોમ્પ્લેક્સની સામે અક્ષા ઇલેક્ટ્રિકમાં અજાણ્યા ઇસમે મોટરની પાઇપો સળગાવી દેતા ચકચાર। આંગે મળતી માહિતી અનુસાર બોડેલીના દુકાનમાં ઓટલા પર પડેલી સબમર્સિબલની પાઇપો અજાણ્યા શખ્સે સળગાવી હતી। તમામ દ્રશ્યો છે તે સીસીટીવીમાં કેદ થયા છે। રાત્રિ દરમિયાન પેટ્રોલ નાખી પાઇપને સળગાવવાનો બનાવ બન્યો છે, જેને લઈને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। દુકાનદાર દ્વારા બોડેલી પોલીસ મથકમાં અરજી નોંધાવી છે અને ન્યાયની માંગ કરી છે। જ્યારે આ બનાવને લઈને તમામ દ્રશ્યો છે જે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, અજાણ્યો શખ્સ પાઇપ ઉપર પેટ્રોલ નાખી સળગાવી દેતો હોય છે અને ત્યારબાદ તેને સળગાવી ત્યાંથી ફરાર થાય છે। બનાવને લઈને આજુબાજુના દુકાનદારોમાં પણ રોષ જોવા મળ્યો છે। આ કોણ શખ્સ છે અને શા માટે સળગાવી રહ્યો છે તે કારણ હજુ અકબંધ રહ્યું છે, પરંતુ દુકાનદારે આ બનાવને લઈને શું કહ્યું છે તેની પાસેથી જાણીશું। આજે બનાવમાં એવું બન્યું છે કે અમારી દુકાન આવેલી છે છોટાઉદેપુર રોડ પર, જિંદાલ કોમ્પ્લેક્સની સામે અક્ષા ઇલેક્ટ્રિક નામની દુકાન છે। સબમર્સિબલ પંપ મોટરનું કામકાજ છે અમારી દુકાનમાં। તો અહીંયા અમારે ઘણો બધો માલ બહાર પડી રહે છે, તો અહીંયા બે ત્રણ વખત એવો બનાવ બની ગયો છે કે કોઈ માલ આવીને સળગાવી જાય છે। ત્યારબાદ અમે કેમેરા પર લગાયા તો એ શખ્સ કેમેરામાં પણ આવે છે પણ એનું મોઢું એવું દેખાતું નથી, અને એ થયા બાદ અમે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપેલી છે અને પોલીસથી અમને એવી માંગ છે કે પોલીસ અમને સહકાર આપે। આજુબાજુના વેપારીઓ તમારે ભયથી કાપેલા છે, તો સહકાર પોલીસથી માંગીએ છીએ કે માણસે જલ્દથી જલ્દ પકડી લાવે અને અમને સહકાર આપે। તાજા ખત્રી।